વચન અડે છે. તો એ પ્રમાદ વિશે જ વિશેષ ફોડ પાડો કે પ્રમાદ એટલે શું, આધ્યાત્મિક પ્રમાદ કોને કહેવામાં આવે છે? આધ્યાત્મિક પ્રમાદ એને કહેવાય બેઝિક કે વ્યવહાર જીવનની અંદર આ પાંચ ઇન્દ્રિયોથી જે સંજોગોનો અનુભવ થાય તેની અંદર જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, શું કીધું? જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી ક્લેશનું કારણ ઘટ્યું. આ ક્લેશ કેમ થાય છે? કદાચ બહાર ના થાય તો અંદર થતો હોય, પણ સંજોગનું ઇમ્પોર્ટન્સ છે. કોનું છે? સંયોગ. અને ત્યાં આપણી એનર્જી વપરાઈ જાય છે, વાપરવી નથી કારણ કે ઇમ્પોર્ટન્સ સમજી ગયું. એટલે આપણો ઉપયોગ, આપણી દશા, આપણી જે શક્તિ અનુભવની એ બધી એમાં વપરાઈ જાય છે. ઓકે, એ ના વપરાય માટે આપણે જાગતા રહેવાની જરૂર છે. કારણ કે આપણે સંજોગોને બદલી શકતા નથી, પણ સંજોગોમાં દ્રષ્ટિને બદલી શકીએ છીએ, અને એ જ આપણો દર્શનનો પુરુષાર્થ છે. સમજાય છે ને? એટલે એ કેપેસિટી આપણી પાસે છે, ફક્ત તમારું જે અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ છે એને ગ્રો કરવાની જરૂર છે. શું છે? એટલે મેં આજે સત્સંગમાં પહેલી શરૂઆત કરી, તમે કેટલી વસ્તુ ડાયજેસ્ટ કરી શકો છો એના આધારે તમારી પ્રગતિ સમાયેલી છે, એના આધારે તમારો અનુભવ સમાયેલો છે. કારણ કે આફ્ટર ઓલ આ મન વચન કાયા સહિત, મન વચન કાયા સાથે સંકળાયેલા બધા સંજોગો, બધા સંબંધો, બધી સંપત્તિ, બધા જ પ્રકારની ભોગવટાની અવસ્થાઓ, આ બધું રિલેટિવ સત્ય સ્વભાવથી વિનાશી છે. એમાંથી કશું એચીવ કરવાનું નથી. એટલે ડાયજેસ્ટ કરવાની કેપેસિટી ઉપર જ આધાર છે, જ્ઞાને કરીને. પણ કેવું? જ્ઞાને કરીને. ડાયજેસ્ટનો મતલબ થાય કે કોઈ પણ સંજોગ આવે અને જાય તો જ્ઞાનના ઉપયોગથી ઉપર નિશેષ થવાનું છે. શું થવાનું છે? નિશેષ થવાનું. શેષ ના વધવી જોઈએ. ખ્યાલ આવ્યો? નિશેષ એનું નામ ભગવાન. સમજાય છે? બધી જ અવસ્થાઓમાં જે નિશેષ થઈ શકે એ ભગવાન, કોઈ શેષ ના વધે. આપણે આ ભાગાકાર નથી કરતા. પાંચ ભાગ્યા પાંચ તો પાંચ એકુ પાંચ, ખ્યાલ આવી ગયો? પછી નીચે જીરો આવી જાય એટલે નિશેષ કહેવાય. બાકી કરી ઉદાહરણ આપીને સમજાવો. હા, કે આપણે કોઈની સાથે રાગનું બીજ પાડ્યું છે આ ભાવમાં, આગલા ભાવમાં પાડ્યું હતું, આ ભાવમાં ઉદયમાં આવ્યું. હવે આપણે નિશેષ કઈ રીતે થવું? બીજ પાડ્યું ગયા અવતારમાં, રિઝલ્ટ આવ્યું આ અવતારમાં, એ રાગના સંજોગમાં નિશેષ કેમ થવું? તો કે રાગનું બીજ આપણે પાડ્યું હતું સુખ માટે. શેના માટે? સુખ માટે. અને સુખ પાછળ મોહ હતો, અને મોહની પાછળ અજ્ઞાનતા હતી. શરૂઆત તો અજ્ઞાનતાથી જ થાય. સમજાય છે? શરૂઆત તો અજ્ઞાનતાથી થાય, પછી બધા સ્ટેપ આવે. સાહેબ, અજ્ઞાનતાથી થાય કે અદર્શનથી થાય? એના કારણે બહુ, ને એના કારણે અજ્ઞાન. અદર્શન પણ એ અજ્ઞાન જ કહેવાય ને. દર્શન લાવવાનું ક્યાંથી? આત્મા અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો છે, છતાંય મને અદર્શન છે. કારણ કે જગતના અજ્ઞાનને મેં જ્ઞાન તરીકે સ્વીકાર્યું, એ જ તો મારું આવરણ છે. ઓકે, આત્મામાં મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નથી, અને છતાંય મારામાં છે. ઇટ મીન્સ મેં શું કર્યું? સ્વીકાર કર્યો, ઉછીનું લીધું જગત પાસેથી, જગતે આપ્યું ને મેં એને સ્વીકાર્યું, ત્યારે તો મારામાં એનું એક્ઝિસ્ટન્સ છે. કારણ કે એ વ્યવહાર સત્ય છે, સનાતન સત્ય નથી. અને વ્યવહાર સત્ય એ પ્રાપ્ત પણ થાય અને જતું પણ રહે, એ જ્ઞાનના ઉપયોગ ઉપર ડિપેન્ડ છે. એનું કાયમી અસ્તિત્વ હોતું નથી. એટલે અજ્ઞાનનું કાયમી અસ્તિત્વ નથી, એ તમારા તમારા પોતાના રિસીવિંગ ઉપર ટકેલું છે. તમે જ્યાં સુધી આધાર આપો ત્યાં સુધી અજ્ઞાન ટકી રહે, અને તમે આધાર છોડી દો તો પડી જાય. એટલે એ લોકોને ખબર ના હોય તો બાયણું ખોલજો. એટલે આવી રીતે જીવનમાં પ્રગતિ છે ને સાહેબ, આપણને આપણી દરેક અવસ્થામાં નીકળતો અહંકાર આઈડેન્ટિફાય થવો જોઈએ જ્ઞાને કરીને. નીકળતો અહંકાર કયો? નીકળતો.